विद्यार्थी मित्रों गुड मॉर्निंग। हवे आपणे गया लेक्चर नी अंदर राष्ट्रीय आवक ने मापवानी पद्धतिओ विषे समझाओ ए प्रश्न चालू हतो। तो राष्ट्रीय आवक ने मापवानी पद्धति त्रण छे, एमा आपणे गया लेक्चर नी अंदर उत्पादन नी पद्धति एना विषे समझूती आपी हती। हवे आजे विद्यार्थी मित्रों तमने बीजी पद्धति विषे समझाण आपवानी छे। बीजी पद्धतिनु नाम छे आवकनी पद्धति। तो राष्ट्रीय आवक ने मापवानी बीजी पद्धतिनु नाम शुं आप्युं? आवकनी पद्धति। तो आमां नंबर अपावुं छुं ए प्रमाणे दरेक ध्यान आपजो। चलो नंबर एक, राष्ट्रीय आवक मापवानी आवक पद्धति। राउंड मारजो। प्रोफेसर पिगू आनी व्याख्या परथी विकसावामां आवी छे। तो राष्ट्रीय आवक ने मापवानी आवक पद्धति आ ख्याल कोनी व्याख्या परथी विकसाव्यो? तो प्रोफेसर पिगू आनी व्याख्या परथी आ ख्याल विकसावामां आव्यो छे। नंबर बे, वर्ष दरमियान देशना नागरिको अने राज्य जे आवक प्राप्त करे छे तेनो सरवाळो करवाथी राष्ट्रीय आवक जाणी शकाय छे। तो व्याख्या शुं कीधुं? वर्ष दरमियान देशना नागरिको राज्य जे आवक प्राप्त करे छे एनो सरवाळो करवाथी राष्ट्रीय आवक जाणी शकाय छे। नंबर त्रण, राष्ट्रीय आवक मापवानी आवक पद्धतिमां उत्पादनना चार साधन जेनी अंदर जमीन, मूड़ी, श्रम, नियोजक आने मळतुं, जुओ जमीन ने शुं मळे? भाडू। मूड़ी ने शुं मळे? व्याज। श्रमिक ने वेतन, नियोजक ने नफो। आ बधुं जे मळे एनी आवकनो सरवाळो करवामां आवे छे। विदेशमांथी मळती आवक एनी अंदर उमेरवामां आवे छे अने आपणा देशनी अंदर वपरायेला विदेशी साधनो, विदेशी साधनना आपणे भाडું, व्याज, वेतन, नफा रूपी जे चुकवणी करी होय એ બાદ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, આપણે રાષ્ટ્રીય આવક માપવાની બીજી પદ્ધતિનું નામ આવકની પદ્ધતિ। તો લખવાનું, રાષ્ટ્રીય આવક માપવાની આવક પદ્ધતિ આ ખ્યાલ પ્રોફેસર પિગુ આની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવ્યો છે। હવે ધ્યાન આપજો, વર્ષ દરમિયાન દેશના નાગરિકો, રાજ્ય એટલે સરકાર, વર્ષ દરમિયાન દેશના નાગરિકો સરકાર જે કંઈ આવક પ્રાપ્ત કરે એનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે। નંબર ત્રણ, રાષ્ટ્રીય આવક માપવાની આવક પદ્ધતિમાં ઉત્પાદનના ચાર સાધન જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ બધાને મળતું ભાડું, વ્યાજ, વેતન, નફો આ બધી આવકનો એમાં સરવાળો કરવામાં આવે છે। વિદેશમાંથી મળતી આવક એમાં ઉમેરવામાં આવે અને આપણા દેશની અંદર વપરાયેલી વિદેશી સાધન એના આપણે ભાડું, વ્યાજ, વેતન, નફારૂપી જે ચૂકવણી કરી હોય એ બાદ કરવામાં આવે છે। હવે આવક પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ કઈ આવક ધ્યાનમાં લેવાય અને કઈ વસ્તુની આવકમાં ગણતરી ન થાય એની આપણે સમજ મેળવશું। તો જુઓ મહત્વની બાબતો, તો આવકની રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સાધનોની આવક ગણવી। અહીંયા આપણે કીધું છે કે ઉત્પાદનના ચાર સાધનો,
તેની અંદર કીધું સાધનોની આવક ગણવી. તો જુઓ ઉત્પાદનના સાધનોને નીચે પ્રમાણેની આવક મળે એ ગણાય છે. ચલો નંબર એકમાં ભાડાની આવક, તો લખવાનું જમીન મકાન વગેરેને આપણે જે ભાડું મળે છે તે આવક તરીકે ગણાય છે. તો જમીન મકાન વગેરેને જે ભાડું મળે એને એક જાતની આવક તરીકે ગણાય છે. પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની આરોપિત ભાડું ગણાય. આરોપિત ભાડું કોને કહેવાય? તો પોતાના મકાનમાં વ્યક્તિ રહે છતાં પણ તે ભાડાની આવક મેળવે છે એવું માની લેવામાં આવે તો એના આરોપિત ભાડું કહેવાય. નંબર બે, પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટ જેવા અધિકારોને કારણે મળતી આવકની અંદર ગણવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સાધનોની આવક ગણવી એમાં પહેલી કઈ આવક ગણવાની? ભાડાની આવક. ભાડામાં સ્પષ્ટતા કરી કે જમીન મકાન વગેરેનું આપણને જે ભાડું મળે અને એમાંથી જે આવક થાય એ આપણા આવકમાં ગણવામાં આવે છે. પણ ઘણીવાર લોકો પોતાના મકાનમાં રહેતા હોય એમને પણ ભાડાની આવક મળે છે એમ માનવામાં આવે એવા ભાડાને આરોપિત ભાડું ગણાય. એ સિવાય પુસ્તકોના કોપીરાઇટ્સ અને પેટન્ટ, પેટન્ટ એટલે માર્કો, આવા અધિકારોને કારણે મળતી આવક ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાજની આવક. તો એ તો આપણે બધાને ખબર છે કે લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે. શું કીધું? લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે એની ગણતરી થાય છે, પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકાત રખાય. હવે ધ્યાન આપો, રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે. રાજ્યનો મતલબ સરકાર. સરકાર કરવેરા દ્વારા આવક મેળવે છે, વ્યાજ તરીકે નાણું ચૂકવે છે, એ માત્ર નાણાંની હેરફેર થાય. તો આપણે આટલું ધ્યાન રાખવાનું. વ્યાજની આવકમાં શું લખવાનું? તો કોઈને વર્ષ દરમિયાન મૂડી આપી હોય ઉછીની અને એના ઉપર જે વ્યાજ મળે એની ગણતરી આવક પદ્ધતિમાં થાય છે. પણ રાજ્ય તરફથી મળતું વ્યાજ, આ સરકાર આપણને વ્યાજ આપે તો એ ગણતરી આવક પદ્ધતિમાં થતી નથી, બાકાત રખાય. રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે, વ્યાજ તરીકે નાણું ચૂકવે છે, તો માત્ર નાણાંની હેરફેર થાય. સરકાર લોકો જોડેથી આવક મેળવે અને કોઈને વ્યાજ ચૂકવે સરકાર, તો એ માત્ર નાણાંની હેરફેર કરે છે, એટલે વ્યાજની આવક પદ્ધતિમાં સરકારની ગણતરી થતી નથી. વેતનની આવક. તો શ્રમિકોને વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન પગાર મળે છે તે ગણવામાં આવે છે. તો વેતનની આવકમાં આપણે બધાને ખબર છે કે શ્રમિકો વર્ષ દરમિયાન જે કંઈ કામ કરે, કામના બદલામાં વેતન પગાર મળે એ આવક પદ્ધતિમાં ગણવામાં આવે છે. નફાની આવક. તો રોકાણકારો નિયોજકો જે નફા ડિવિડન રૂપી આવક મળે છે તે ગણાય છે. તો રોકાણકારો નિયોજકો એના નફાના સ્વરૂપે ડિવિડન સ્વરૂપે જે આવક મળે તે ગણાય છે. કંપનીઓના અનામત નફા તેના ઉપર ચૂકવાતા કરવેરા આનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કીધું છે કે ઉત્પાદનના ચાર સાધન જમીન મૂડી શ્રમ નિયોજક. જો જમીનના ભાડું મળે એટલે અહીંયા કીધું ભાડાની આવક ગણાય, પછી મૂડીને વ્યાજ મળે એ આવક ગણાય, શ્રમિકને પગાર મળે એ આવક ગણાય, અને નિયોજકને નફા કે ડિવિડન્ડ રૂપે આવક મળે તે ગણાય છે, અને કંપનીના અનામત નફા ઉપર ચૂકવાતા કરવેરાનો પણ એમાં સમાવેશ થાય. તો આ બધી આવકમાં ગણતરીમાં થઈ. હવે ધ્યાન આપજો, ન ગણવામાં આવતી આવકો. કઈ આવક આવક પદ્ધતિમાં ગણવામાં નથી આવતી? તો આ બીજો મુદ્દો ધ્યાન આપજો,
राष्ट्रीय आवक मापवानी आवक पद्धति में अपन कोई बक्षीस आपे, इनाम, भेट, लूटनी आवक, चोरी, बेकारी भत्तानी आवक, वृद्धावस्था में मळती सरकारी सहायनी आवक, लॉटरीनी आवक, आवी आवक राष्ट्रीय आवक में गणवामां आवती नथी। तो न गणवामां आवती आवक आवक पद्धति में कई, तो राष्ट्रीय आवक मापवानी आवक पद्धति में कई कई आवक गणतरी में लेवाती नथी, तो बक्षीस, इनाम, भेट, लूटनी आवक, चोरी, बेकारी भत्तानी आवक, वृद्धावस्था में मळती सरकारनी सहायनी आवक, लॉटरीनी आवक, आवी पद्धति ने आवक पद्धति में गणवामां आवती नथी। हवे विद्यार्थी मित्रों ध्यान आपजो, सरकार द्वारा अपाती सबसिडी, सरकार आपणने जे सबसिडी आपे एनी अंदर शुं करवामां आवे छे, बाद करवामां आवे छे। तो अहींया ध्यान आपो શું કીધું એ, સરકાર દ્વારા અપાતી સબસિડી એ બાદ કરવામાં આવે છે, વિદેશી ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે, વિદેશના લોકોએ આપણને જે કંઈ આવક આપી હોય એ ઉમેરવામાં આવે છે, વપરાશી માલના સોદામાંથી મળતા કમિશન દલાલીની આવક ગણાય છે। तो आप कोईपण वस्तु सौदो करो होती अपन कमीशन दलाली मे ये आवक में गणाय। आग जे आवकों अर्थतंत्र में वस्तु अने सेवा उत्पादनों प्रवाह वहत होना अर्थतंत्र में वस्तु नाणकीय मूल्य में वारो तो तेवी आवक गणवामां आवे छे। तो अहीं शुं कीधुं, जे आवकती अर्थतंत्र में वस्तु सेवा आना उत्पादनों प्रवाह वहतो होय, अर्थतंत्र में वस्तुओना नाणाकीय मूल्य में वधारो थतो होय तो एवी आवक गणवामां आवे छे। पछी सेकंड हैंड वस्तुनी आवकनो समावेश थतो नथी, आवक पद्धतिनी अंदर सेकंड हैंड एटले के वपरायेली वस्तु होय एमां फरीथी पछी ए गणतरी में लेवाती नथी। दाखला तरीके मोबाइल में नवा मॉडल आता जूना मॉडल वेचाण थी जे आवक थाय ए गणतरी में लेवाती नथी। चलो विद्यार्थी मित्रों फरी एक वक्त चलाव छू, राष्ट्रीय आवक मापवानी बीजा नंबर की पद्धति नाम आवकनी पद्धति। तो लखवानू राष्ट्रीय आवक मापवानी आवक पद्धति, आ ख्याल कोनी व्याख्या पर विकसावामां आव्यो, तो प्रोफेसर पीगू आनी व्याख्या पर आ ख्याल विकसावामां आव्यो। नंबर बे, वर्ष दरमियान देशना नागरिको राज्य जे आवक प्राप्त करे छे एनो सरवाळो करवाथी राष्ट्रीय आवक जाणी शकाय। शुं कीधुं, वर्ष दरमियान देशना नागरिको राज्य आखा वर्ष दरमियान देशना नागरिको सरकार जे आवक प्राप्त करे छे एनो सरवाळो करवाथी राष्ट्रीय आवक जाणी शकाय। राष्ट्रीय आवक मापवानी आवक पद्धति में उत्पादनना चार साधन जेनी अंदर जमीन, मूड़ी, श्रम, नियोजक आ बधाने मळतुं भाड़ू, व्याज, वेतन, नफारूपी आवकनो एमां सरवाळो करवामां आवे छे। एमां विदेशमांथी जे कंई आवक थाय ए उमेरवामां आवे छे, अने आपणा देशनी अंदर विदेशी साधनोने आपणे भाड़ू, व्याज, वेतन, नफारूपी जे चूकवणी करी होय ए बाद करवामां आवे छे। हवे विद्यार्थी मित्रों ध्यान आपजो, आवक पद्धति में कई कई आवक गणाय अने कई आवक गणाय नहीं। तो जुओ, साधनोनी आवक गणवी, साधननी अंदर उत्पादनना चार साधन जेम के जमीनना भाड़ू मळे, मूड़ीना व्याज, श्रमना वेतन, नियोजकने नफारूपी आवक, आ जे जे आवक मळे ए गणवामां आवे छे।
तो जुओ भाड़ानी आवक तो लखवानुं छे जमीन मकान वगैरेनुं जे भाड़ू मळे ते आवक तरीके गणवामां आवे छे। पोताना मकानमां रहेता होय एमने पण भाड़ानी आवक मळे एम मानी एना आरोपित भाड़ू गणाय। बीजू पुस्तकोना कॉपीराइट्स पेटर्न वगैरे जेवा अधिकारने कारणे मळती आवक आवक पद्धतिमां गणवामां आवे छे। टूंकमां आवकनी अंदर बे वस्तुनी आवक गणी जमीन मकान एनुं जे भाड़ू मळे એ આવકમાં ગણાય। બીજું પુસ્તકોના કોપીરાઇટ્સ પુસ્તકોના પેટર્ન એના જે અધિકારના કારણે મળતી આવક એ ગણવામાં આવે છે। વ્યાજની આવકમાં આપણે બધાને ખબર છે લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે એ ગણતરીમાં લેવામાં આવે છે બરાબર। અને રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે વ્યાજ તરીકે નાણું ચૂકવે એમાં માત્ર પૈસાની ઝેરફેર થાય એવું અહીંયા કીધું। હવે વેતનની આવક તો શ્રમિકો વર્ષ દરમિયાન કામના બદલામાં જે વેતન પગાર મેળવે એ ગણવામાં આવે છે। હવે આયા નફાની આવક તો નિયોજકો રોકાણકારો જે ધંધામાં રોકાણ કરી અને એમાં નફો કાં તો શેરની અંદર ડિવિડન્ડ આ બધું મેળવે એ આવકમાં ગણાય છે। અને કંપનીના અનામત નફો કંપની ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ એ પણ આવકમાં થાય છે। હવે અહીંયા ધ્યાન આપજો સ્પષ્ટતા કરી છે ન ગણવામાં આવતી આવક રાષ્ટ્રીય આવકની અંદર આવક પદ્ધતિમાં કઈ કઈ આવક ગણવામાં આવતી નથી તો ન ગણવામાં આવતી આવકમાં બક્ષીસ ઇનામ ભેટ લૂંટની આવક ચોરી બેકારી ભથ્થાની આવક વૃદ્ધાવસ્થામાં મળતી સરકારી સહાયની આવક લોટરીની આવક આ બધી આવક રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી। કઈ કઈ આવક આવક પદ્ધતિમાં ન ગણી તો બક્ષીસ ઇનામ ભેટ લૂંટની આવક ચોરી બેકારી ભથ્થાની આવક વૃદ્ધાવસ્થામાં મળતી સરકારની સહાયની આવક લોટરીની આવક આવી આવક પદ્ધતિમાં ગણવામાં આવતું નથી। સરકાર દ્વારા અપાતી સબસિડી એ આવકની અંદર બાદ કરવામાં આવે છે। આવક પદ્ધતિની અંદર સરકાર દ્વારા જે સબસિડી અપાય એ શું થાય છે બાદ કરવામાં આવે ઉમેરવામાં આવતી નથી। વિદેશની ચોખ્ખી આવક ઉમેરવામાં આવે વિદેશમાંથી આપણે કોઈ પણ પ્રકારની નિકાસ કરી હોય આયાત કરી હોય એ રીતે આવક ઉમેરવામાં આવે છે। વપરાશી માલના સોદામાંથી મળતું કમિશન દલાલીની આવક ગણાય છે। તો આપણે કોઈ પણ વસ્તુનો સોદો કર્યો હોય એમાંથી આપણને કમિશન મળે દલાલી મળે તો એ આવક ગણાય છે। જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ સેવા આના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તે આવક ગણવામાં આવે છે। શું કીધું જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધતું હોય જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓ નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તો એ આવક ગણવામાં આવે છે। અને સ્પષ્ટતા કરી સેકન્ડ હેન્ડ વસ્તુની આવક એની અંદર એ આવકનો સમાવેશ થતો નથી। વપરાયેલી હોય એ વસ્તુ ફરી વેચીએ અને એમાંથી જે આવક મળે એ આવક પદ્ધતિમાં સમાવેશ થતો નથી। દાખલા તરીકે મોબાઈલના નવા મોડલ આવતા જૂના મોડલનું વેચાણ કરવાથી જે આવક મળે એ આવક પદ્ધતિમાં ગણાતું નથી। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આવક પદ્ધતિનો ટોપિક પૂર્ણ કર્યો। ચાલો હવે આપણે લાસ્ટ ત્રીજી પદ્ધતિ ત્રીજી ટૂંકમાં થોડી ઘણી ચલાવીશું। તો રાષ્ટ્રીય આવક માપવાની ત્રીજી પદ્ધતિનું નામ છે ખર્ચની પદ્ધતિ। પહેલાં આપણે ઉત્પાદનની પદ્ધતિ વિશે ભણ્યા
આજના લેક્ચરમાં આવકની પદ્ધતિ વિશે ભણ્યા અને ત્રીજું ખર્ચની પદ્ધતિ. તો નંબર આપો ત્યાં થોડુંક ધ્યાન આપજો. પ્રોફેસર ફિશરની વ્યાખ્યા ઉપરથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. તો પ્રશ્ન છે ખર્ચની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ કોની વ્યાખ્યા પરથી વિકસાવવામાં આવી? તો પ્રોફેસર ફિશર. નંબર બે, વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ, સરકાર, ચીજવસ્તુ, સેવા ઉપર જે નાણાકીય ખર્ચ કરે છે એનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. તો બીજા નંબરમાં શું કીધું? વર્ષ દરમિયાન વ્યક્તિઓ, કુટુંબો, પેઢીઓ, સરકાર, ચીજવસ્તુ, સેવા આના ઉપર જે પૈસા દ્વારા ખર્ચ કરે છે એ તમામ ખર્ચનો સરવાળો કરીને રાષ્ટ્રીય આવક માપવામાં આવે છે. નંબર ત્રણ, ખર્ચની પદ્ધતિમાં એક નાણાકીય વર્ષ દરમિયાન અંતિમ વસ્તુઓ અને સેવાઓ આની ખરીદી પાછળ જે ખર્ચ થાય એનો સમાવેશ કરવામાં આવે છે. તો ત્રીજા મુદ્દામાં શું કીધું? ખર્ચની પદ્ધતિમાં એક વર્ષ દરમિયાન જે કઈ વસ્તુ સેવા અંતિમ વસ્તુ સેવાઓ એની ખરીદી કરીએ અને એની પાછળ જે ખર્ચ થાય એનો સમાવેશ કરવામાં આવે છે. આટલા ત્રણ મુદ્દા નોંધ કરવાના. એક નાણાકીય વર્ષ દરમિયાન કુલ ખર્ચ જીડીપી જેટલું હોય છે એની જરૂર નથી. હવે છે મહત્વની બાબતો. તો ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો જુઓ, રાષ્ટ્રીય આવકની ખર્ચની ગણતરી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પહેલો પ્રકાર છે નાણાકીય ખર્ચના ચાર ઘટકો. નાણાકીય ખર્ચના પ્રકારો કેટલા આપ્યા? ચાર. કયા ચાર? તો જુઓ, પહેલું વપરાશી ખર્ચ, બીજું છે મૂડી રોકાણ ખર્ચ, ત્રીજું સરકારી ખર્ચ અને ચોથું ચોખ્ખું નિકાસ ખર્ચ. તો નાણાકીય ખર્ચના ઘટકો કે પ્રકારો કે તો કેટલા આપ્યા? ચાર. નાણાકીય ખર્ચના ચાર પ્રકાર, એક વપરાશી ખર્ચ, બીજું મૂડી રોકાણ ખર્ચ, ત્રીજું સરકારી ખર્ચ અને ચોથું ચોખ્ખું નિકાસ ખર્ચ. તો એમાંથી ધ્યાન આપો, વપરાશી ખર્ચ તો લખવાનું નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ દ્વારા વપરાશી વસ્તુ પાછળ ખર્ચ ગણવામાં આવે છે. તો જુઓ, નાગરિક, કુટુંબ, ધંધાદારી વ્યક્તિ જે વપરાશી વસ્તુ પાછળ ખર્ચ કરે એ ગણવામાં આવે છે. જુઓ, વપરાશી વસ્તુ બોલું છું ટીવી, સ્કૂટર, કાર, આ બધું લાંબો સમય ચાલે એટલે કઈ વસ્તુ કહેવાય? ટકાઉ વસ્તુ. ટકાઉ વસ્તુમાં શું આવે? ટીવી, સ્કૂટર, કાર, આ ટકાઉ વસ્તુ. અનાજ, ફળ, શાકભાજી, આ કઈ વસ્તુ? નાશવંત વસ્તુ, એટલે નાશ થઈ જાય એવી વસ્તુ. શિક્ષણ, ડૉક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આવી સેવાઓ પાછળ થતા ખર્ચનો એમાં સમાવેશ થાય છે. તો વપરાશી ખર્ચમાં પહેલાં ખર્ચ કોણ કરે? તો નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢી વપરાશી વસ્તુ પાછળ ખર્ચ કરે એ ખર્ચ પદ્ધતિમાં ગણવામાં આવે છે. ખર્ચમાં ટકાઉ વસ્તુમાં શું આવે? ટીવી, સ્કૂટર, કાર. નાશવંત વસ્તુમાં અનાજ, ફળ, શાકભાજી અને શિક્ષણ, ડૉક્ટરી સારવાર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ટૂંકમાં બધા પાછળ થતો ખર્ચ એનો સમાવેશ ખર્ચની પદ્ધતિમાં થાય છે. હવે મૂડી રોકાણ ખર્ચ, બીજો કયા પ્રકારનો ખર્ચ? મૂડી રોકાણ ખર્ચ. તો લખવાનું નાગરિકો, કુટુંબો, ધંધાદારી પેઢીઓ જે મૂડીરોકાણ ખર્ચ કરે છે તેની ગણતરી થાય છે. કારખાનાનું મકાન, પ્લાન્ટ, યંત્ર સામગ્રી,
व्यवसाय माटे जरूरी वस्तु साधनों आना ऊपर थयेलो खर्च ए मूड़ी रोकाण खर्च तरीके गणाय छे। तो बीजा मुद्दा में जुओ मूड़ी रोकाण खर्च, मूड़ी रोकाण पहला कौन कौन करे तो नागरिकों, कुटुंबों, धंधादारी पेढ़ीओ मूड़ी रोकाण खर्च करे छे अने एनी गणतरी थाय। हवे एनी अंदर क्या क्या मूड़ी रोकाण थाय तो कारखानानुं मकान, प्लांट, यंत्र सामग्री, व्यवसाय आ माटे वस्तु के सेवाओ पाछळ जे खर्च थाय एने मूड़ी रोकाण खर्च गणाय। अने आया सरकारी खर्च तो केन्द्र सरकार, राज्य सरकार, स्थानिक स्वराज्यनी संस्थाओ वगैरेनो वपराशी खर्च ए मूड़ी रोकाण खर्च, वहीवटी खर्च वगैरेनो समावेश थाय छे। तो जो सरकारी खर्च में सरकार कई कई सरकार खर्च करे तो केन्द्र सरकार, राज्य सरकार, स्थानिक स्वराज्यनी संस्थानो मतलब कॉर्पोरेशन आ बधानो खर्च वपराशी खर्च, पछी मूड़ी रोकाण खर्च, वहीवटी खर्च आनो समावेश खर्च पद्धति में थाय। अने चौथुं आया चोखो निकास खर्च तो एमां नंबर एक में लखवानो देशना नागरिकोनो विदेशी वस्तुनी आयात पाछळनो खर्च ए देशनो खर्च छे। શું કીધું? દેશના નાગરિકોનું વિદેશી વસ્તુ પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ છે। આપણી નિકાસો વિદેશના નાગરિકોની આપણી વસ્તુ પાછળનું ખર્ચ છે। જો દેશના નાગરિકો વિદેશમાંથી વસ્તુની આયાત કરે એ આપણું ખર્ચ કહેવાય, અને આપણી નિકાસો વિદેશના નાગરિકો આપણી નિકાસ પાછળ ખર્ચ કરે તો આ બંને વચ્ચેનો તફાવત એને કહેવાય ચોખ્ખી નિકાસ, જેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય। અને એની અંદર કુલ રાષ્ટ્રીય આવક બરાબર આપણો વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખો નિકાસ ખર્ચ। જો કુલ રાષ્ટ્રીય આવકના સૂત્રમાં આ ચાર મુદ્દાના ખર્ચા ગણ્યા, પહેલું વપરાશી ખર્ચ, પછી મૂડીરોકાણ ખર્ચ, પછી સરકારી ખર્ચ અને ચોખ્ખો નિકાસ ખર્ચ, એને રાષ્ટ્રીય આવક કીધું। તો ફરી એક વખત ધ્યાન આપો, ચોખ્ખો નિકાસ ખર્ચ, ચોખ્ખો નિકાસ ખર્ચમાં શું લખવાનું? દેશના નાગરિકોનું વિદેશી વસ્તુની આયાત પાછળનું ખર્ચ એ દેશનું ખર્ચ। જો આપણા દેશના નાગરિકો વિદેશમાંથી વસ્તુ મગાવે અને એનો ખર્ચ આવે એ આપણો ખર્ચ કહેવાય, પણ આપણી નિકાસ એટલે એનો મતલબ વિદેશના નાગરિકો આપણી વસ્તુ પાછળ ખર્ચ કરે તો આ બંને વચ્ચેનો તફાવત એને ચોખ્ખી નિકાસ ખર્ચ કહેવાય અને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવે છે। અને કુલ રાષ્ટ્રીય આવકનું સૂત્ર શું? તો વપરાશી ખર્ચ પ્લસ મૂડીરોકાણ ખર્ચ પ્લસ સરકારી ખર્ચ પ્લસ ચોખ્ખો નિકાસ ખર્ચ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય આવક માપવાની આવક પદ્ધતિ એ ટોપિક સમજાયો, તે પ્રશ્ન ચોપડામાં નોંધ કરવાનો, અને બીજું ખર્ચની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિની અંદર ઉપર ત્રણ મુદ્દા આપ્યા, મહત્વની બાબતમાં એક જ પ્રકાર ચલાવ્યો, નાણાકીય ખર્ચના ઘટકો એ મેઇન મુદ્દો, એમાં ચાર મુદ્દાની આપણે સમજ આપી, વપરાશી ખર્ચ, મૂડીરોકાણ ખર્ચ, સરકારી ખર્ચ, ચોખ્ખો નિકાસ ખર્ચ। આ જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતા બરાબર સારા અક્ષરે ચોપડાની અંદર નોંધ કરવાનું, સાથે સાથે એની તૈયારી કરવી। ઓકે, થેન્ક યુ।